गीर सोमनाथ थी महत्वना समाचार मळी रह्या छे। सोमनाथ मंदिर मामले वीडियो बनावनार शख्स ने पोलीसे धरपकड़ करी गीर सोमनाथ लवायो। सोमनाथ मंदिर विषे उश्केरणी जनक टिप्पणी करनार युवक इशाद रशीद ने हरियाणा ना पानीपत थी पोलीसे झड़पी पाड्यो। प्रभात पाटण वेरावळ लवायो छे। इशाद रशीद रिमांड माटे कोर्ट मां रजू कराशे। आरोपी युवक मदरेसा मां शिक्षक तरीके कामगीरी करे छे। महत्वना समाचार मळी रह्या छे गीर सोमनाथ थी। गीर सोमनाथ मंदिर मामले वीडियो बनावनार शख्स ने पोलीसे धरपकड़ करी छे। मंदिर विषे उश्केरणी जनक टिप्पणी करनार युवक इशाद रशीद ने हरियाणा ना पानीपत थी पोलीसे झड़पी पाड्यो। इशाद रशीद रिमांड माटे कोर्ट मां रजू कराशे। 2019 માં આરોપી પોતે અહીં આવેલો અને ત્યારે ત્યાં વિડીયો ઉતારેલો અને ત્યારબાદ તેણે યુટ્યુબ ઉપર પોતાનો વિડીયો મોકલ્યો, જે વિડીયો વાયરલ થતા તેના સોશિયલ મીડિયામાં જે વાયરલ થયો તેનો ટેકનિકલ માધ્યમથી પોલીસે ઉપયોગ કરી અને તેનું નામ સરનામું અને ડિટેલ મેળવેલી અને ત્યારબાદ પોલીસ ટીમ રવાના થઈ કે પાણીપત રહેશે ત્યાંથી તેને ઝડપી પાડવામાં આવી। સર, ક્યા ગુના હેઠળ તેના વિરુદ્ધ જે આ કલમો નોંધવામાં આવી છે, શા પ્રકારની સજા થઈ શકે છે? આઈપીસી 153 અને 295 મુજબ ગુનો નોંધવામાં આવે છે। આરોપીને આવતીકાલે નાંદર કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને આ સિવાયના કોઈ વિડીયો વાયરલ કર્યા છે કે એની સાથે અન્ય કોઈ વ્યક્તિઓ સામેલ છે કે કેમ આ બાબતે રિમાન્ડના અલગ અલગ મુદ્દાઓ સબબ પીઆઈસી રિમાન્ડ માંગશે। ખાસ કરીને વિડીયોની અંદર અન્ય શખ્સો પણ દેખાય છે, પોલીસ આ એંગલથી તપાસ કરવાની હા એની આરોપીની પૂછપરછ કરવાની બાકી છે। હાલના લોકલ કોણ સભ્યો હતા એ બાબતે પૂછપરછ જારી છે। સર, સોશિયલ મીડિયા એક પ્રભાવશાળી માધ્યમ હોય ત્યારે આ પ્રકારના વિડીયો જ્યારે વ્યક્તિ ઉતારીને મૂકે છે, કોમી હોય મનસ્ય ફેલાવવાની સંભાવનાઓ છે, લોકોને શું સંદેશ આપશો? જ્યારે પણ આવી બાબત ધ્યાનમાં આવે ત્યારે સ્વાભાવિક છે કે પબ્લિકે પોલીસનો કોન્ટેક્ટ કરવો જોઈએ અને આ બાબતે વાકેફ કરાવવો જોઈએ, અંગત કરાવવો જોઈએ। વિડીયો ઉતારનારા લોકો આડે દળ ઉતારતા હોય છે, એવા લોકોને શું કહેશો? જ્યારે કોઈ કોઈની ધાર્મિક લાગણી દુભાય અથવા તો કોઈને ખરાબ લાગે તેવા વિડીયો ના ઉતરવા જોઈએ અને હાલ જે સોશિયલ મીડિયામાં આવો ગેરમાર્ગે દોરવાના વિડીયો ઉતરે છે તેના પર પોતાની જાતે શિસ્ત જાળવવી જોઈએ અને આ બાબતે દૂર કરવી જોઈએ।